81 વર્ષીય વૃદ્ધના પાસપોર્ટ પર અમેરિકા જવાનો પ્રયાસ કરી રહેલા અમદાવાદના જયેશ પટેલને અમદાવાદ લવાશે. 9:30 વાગ્યા સુધીમાં દિલ્હીથી રાજધાની ટ્રેન મારફતે પોલીસ જયેશને અમદાવાદ લાવશે. જયેશ પટેલ મૂળ અમદાવાદના નવારાણી વિસ્તારનો રહેવાસી છે. દિલ્હીના સિંધુ નામના એજન્ટ દ્વારા તેણે પાસપોર્ટની વ્યવસ્થા કરી હતી. જયેશ પટેલે આબેહૂબ વૃદ્ધ જેવો ભૂર્યો બનાવ્યો હતો. તેણે વાળ અને દાઢીને એ વૃદ્ધ જેવા ચશ્મા અને પાઘડી અને કપડાં પણ પહેર્યા હતા. કોઈને શંકા ન જાય એટલે તે વ્હીલચેરમાં એરપોર્ટ ગયો હતો. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત, ફોન લાઈન પર જોડાઈ ચુક્યા છે. ભાવેશ, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ખુશાલ, ખાસ કરીને વાત કરીએ તો નવી દિલ્હીના એરપોર્ટ ઉપરથી ખાસ કરીને 81 વર્ષના વૃદ્ધને પાસપોર્ટ પર અમેરિકા જવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને 32 વર્ષીય યુવક છે તે ઝડપાઈ ગયો છે. આ યુવકે વૃદ્ધ જેવો હોરિયો બનાવ્યો હતો અને તેણે વાળ, દાઢી અને ચશ્મા અને પાઘડી એટલે કે તે વૃદ્ધ લાગે તે પ્રકારનો પહેરવેશ કર્યો હતો અને કોઈને શંકા ન જાય એટલે વ્હીલચેરમાં બેસીને એરપોર્ટ ગયો હતો અને અમેરિકા જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ સીઆઈએસએફના જવાનોને શંકા જતા તેને પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન તેણે અધિકારીઓ સાથે નજર હટાવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી અધિકારીઓને શંકા ગઈ હતી અને વધુ પૂછપરછ કરતા તેણે તે યુવક અમદાવાદના નવા રાણીપનો અને તેનું નામ જયેશ પટેલ હોવાનું પ્રકાશમાં આવ્યું છે અને તેણે અમેરિકા જવા માટે આ સમગ્ર ડોળ કર્યો હતો. ખાસ કરીને તેના પાસે પાસપોર્ટની વાત કરીએ તો તેના પાસપોર્ટમાં અમરીક સિંહ નામના વ્યક્તિનું પાસપોર્ટ છે અને તેની જન્મ તારીખ 1938ની હતી અને આજે આ પાસપોર્ટ છે તે દિલ્હીના એક એજન્ટ દ્વારા તેણે વ્યવસ્થા કરીને મેળવ્યું હતું. હાલમાં આ મામલે દિલ્હી પોલીસે આ મામલે જાણ કરી છે. ઇમિગ્રેશન વિભાગે તેને અમદાવાદ પોલીસને સુપ્રત કરવા માટે રવાના કર્યો છે, એટલે કે આજે તે સવારે 9:30 કલાકે અમદાવાદના એરપોર્ટ ઉપર આવશે અને અમદાવાદ પોલીસ તેને પકડીને વધુ પૂછપરછ હાથ ધરશે. જી ભાવેશ, આભાર.